नमस्कार विद्यार्थी मित्रों, आपणे विविध घनाकारो जोया छे, घनाकृतिओ जोई छे, जेमा लंबाई, पहोळाई, ऊंचाई एवुं जोवा मळे छे। एना माटेनुं एक उदाहरण जोईए के ईंट। ईंटमां लंबाई, पहोळाई अने ऊंचाई एवा त्रण परिमाणो होय छे, ते त्रिपरिमाणीय आकृति छे। आजे आपणे आ त्रिपरिमाणीय आकृतिओ, घनाकार आकृतिओ ए केवी देखाय छे के एना छेद केवा देखाय छे ए विशे शीखीशुं। केतन भाई, तमे जुदा जुदा घनाकारोनी वात तो करी, पण अहींया तो मने मारुं रसोडुं ज याद आवे छे। मने पण रसोडामां विविध घनाकृतिओ जोवा मळे छे। अलग अलग शाकभाजी, फळो ज्यारे हुं कापती होउं, ज्यारे हुं सलाड बनावती होउं, तो मने विविध आकारो अने एने विविध रीते कापवाथी केवा आकारो तैयार थाय छे, केवा आकार देखाय छे ए समजवामां तो बहु मजा आवे छे। अने ज्यारे हुं सलाड बनावुं छुं त्यारे रोज हुं अलग अलग रीते ए ज शाकभाजीने कापीने गोठवुं छुं, तो अहीं तो घनाकारो मने खूब सरळताथी समजाय छे। तथा તેના આડછેદ કરવાથી, તેને ઊભો કાપવાથી, તેને ત્રાસો કાપવાથી કેવા કેવા આકારો દેખાય છે એ મને રસોડામાં ખૂબ સારી રીતે સમજાઈ જાય છે। સરસ। રસોડામાં આ બધી જ વસ્તુઓ આપણે જોઈએ છીએ, તેમજ તેના છેદ પણ પાડીએ છીએ। તેના છેદમાં તે કેવી દેખાય છે એ આપણે પ્રત્યક્ષ નિહાળીએ। સૌથી પહેલા આપણે બ્રેડ જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બ્રેડ છે। બ્રેડ लंबघन आकार नी देखाय छे। ब्रेड जुदी जुदी रीते केवी देखाय छे ए आपणे जोईए। एने उपरथी जोता आ रीते चौरस देखाय छे, बाजुएथी जोता ए आ रीते लंबचोरस देखाय छे। आम आ लंबघन आकार ने उपरथी, बाजुएथी केवी जोता केवो देखाय छे ए आपणे जोयुं। हवे आ ब्रेड ना जुदा जुदा कटका करीशुं, એની સપાટી આપણને ચોરસ મળશે। એમ ઘનાકારને, ઘનાકાર બ્રેડને આ રીતે જોઈ શકાય છે। તો બાળ મિત્રો, આપણે હમણાં જ નિહાળ્યું કે લંબઘન બ્રેડને આપણે વિવિધ સપાટીથી જોતા તે કેવી દેખાય છે। હવે આપણે ફળો અને શાકભાજીને વિવિધ રીતે કાપતા કયા કયા આકારો જોઈ શકીએ તે આપણે નિહાળીએ। આપણે રોજબરોજના જીવનમાં દૂધીનું શાક ખાઈએ જ છીએ, તો તેના આકાર વિશે આપણે શું કહી શકીએ, એ લગભગ નળાકાર છે। હવે આ નળાકાર દૂધીને જો આપણે આડો છેદ લેવામાં આવે ત્યારે આપણને સપાટી કેવી દેખાય છે, વર્તુળાકાર। તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ નળાકારને જ્યારે આપણે આડછેદ લઈએ ત્યારે આપણને વર્તુળાકાર સ્વરૂપે જોવા મળે છે। જ્યારે આપણે એનો ત્રાસો છેદ લઈએ તો આપણને કેવો આકાર મળે છે તે જોઈએ। તો અહીં આપણે દૂધીને ત્રાસુ કાપવાથી આપણને લંબ ગોળાકાર મળે છે। હવે જ્યારે આપણે નળાકાર દૂધીનો ઊભો છેદ લઈએ તો આપણને કેવો આકાર મળે છે તે નિહાળીએ। જો બાળ મિત્રો, જ્યારે આપણે નળાકારનો ઊભો છેદ લીધો તો આપણને કેવો આકાર દેખાય છે, લંબ ચોરસ। તો આ રીતે આપણે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ પાઠ અંતર્ગત આપણે વિવિધ આકારોને આડા, ઊભા કે ત્રાંસા છેદ દ્વારા કેવા દેખાય છે તે નિહાળી શકીએ છીએ। આપણે એક અન્ય ઉદાહરણ પણ જોઈએ। બટાટાને આપણે આડો છેદ લઈએ, વેફર તો તમે ખાધી જ હશે, વેફરમાં કેવો છેદ જોવા મળે છે અને કેવી જોવા મળે છે જુઓ। બટાટાને આ રીતે છેદ પાડતા તે સરસ મજાની તમારી વેફર તૈયાર થઈ ગઈ। એ કેવો આકાર છે, લગભગ લંબગોળ આકાર આપણને જોવા મળે છે। હવે લંબઘન આકારને કાપતા જુદા જુદા કેવા છેદ મળે, તે બટાટામાંથી તૈયાર કરેલ આ એક લંબઘન છે, તેને જુદી જુદી રીતે કાપીએ। લંબઘનને આડો છેદ કરતા કેવું દેખાય છે તે આપણે બ્રેડના ઉદાહરણ દ્વારા જોયું હતું, એ રીતના આપણને અહીંયા જોવા મળશે, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ વસ્તુ આપણે સ્પષ્ટ નિહાળી શકીએ છીએ, અને તે સપાટી જોઈએ તો ચોરસ સપાટી જોવા મળે છે। બીજી સપાટી જોઈશું તો એ લંબચોરસ સપાટી જોવા મળશે। એમ
જુદી જુદી રીતે આપણે એને નિહાળી શકીએ છીએ. એ જ લંબઘન ટુકડાને આપણે ત્રાસો કાપીએ. આ રીતે ત્રાસો કાપતા તેની સપાટી લંબચોરસ દેખાય છે અને પ્રિઝમ આકારનો દેખાય છે. આમ બટાટાને જુદી જુદી રીતે કાપી અને તેમાં કેવા કેવા આકારો દેખાય છે તે ત્રિપરિમાણીય આકારો આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો, આપણે ગાજર અત્યારે તો શિયાળાની સીઝનમાં તમે ખાતા જ હશો, તો ગાજરનો આકાર કેવો છે? શંકુ આકાર. હવે આ શંકુ આકારને જ્યારે આપણે ઊભો છેદ લઈએ, તો આપણે ઊભો છેદ લઈએ, હવે આપણે જોઈ શકીએ છીએ કે શંકુ આકારનો જ્યારે આપણે ઊભો છેદ લઈએ ત્યારે આપણને કેવો આકાર મળે છે? ત્રિકોણ આકાર. તો એની જે સપાટી છે આપણને ત્રિકોણ આકાર મળશે અને એની અન્ય સપાટી જે છે તે આપણને અર્ધવર્તુળ મળે છે. ત્યારબાદ જો આપણે આડો છેદ લઈએ તો આડા છેદમાં મળતી બંને સપાટી આપણને વર્તુળાકાર મળે છે અને જો આપણે ત્રાસો છેદ લઈએ ત્યારે મળતી બંને સપાટી આપણને લંબ ગોળાકાર મળે છે. આપણે લીંબુ લઈએ તો લીંબુનો આકાર કયું ઘનાકાર છે? સરસ, ગોળાકાર. અને ગોળાકારને આપણે કોઈ પણ છેદથી કાપતા એ આપણને દરેક સપાટી હંમેશા વર્તુળાકાર જ મળશે, કારણ કે ગોળાકાર જે છે એ દરેક સપાટીથી એક સરખું છે. એટલે તમે એને ઊભો છેદ, આડો છેદ કે ત્રાસો છેદ લેશો તો પણ આપણને વર્તુળાકાર સપાટી જ મળશે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને જુદી જુદી વસ્તુઓ જુદી જુદી રીતે કાપી કેવી દેખાય છે એ જોવાની મજા આવી ને, એ જોવાની ખરેખર બહુ મજા આવી. હવે તમારી શાળામાં, તમારા ઘરમાં, આજુબાજુમાં આવી કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તેની યાદી બનાવો અને આ યાદી બનાવીને તમારા વર્ગ શિક્ષકને બતાવો અને તેના વિશે વધુ માહિતી મેળવો અને ચર્ચા કરો. તેનાથી તમે આ ગણાકારો વિશે ખૂબ સારી રીતે સમજ કેળવી શકશો. આભાર.